એકદમ બજાર જેવો ટ્રાન્સપેરન્ટ અને એકદમ પોચો પોચો રબરીયો હલવો આજે આપણે ઘરે બનાવીશું। એકદમ પરફેક્ટ રીત અને પરફેક્ટ માપ સાથે હું તમને આ રેસીપી આપવાની છું। તમે રબરીયા હલવાના ઘણા બધા વિડીયોઝ જોયા હશે અને રેસીપી ટ્રાય પણ કરી હશે। તમારો હલવો તો બની ગયો હશે પણ તે રબરીયો નહીં બન્યો હોય, ખેંચાય તેવો નહીં બન્યો હોય। અને જો એવું હોય તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો। આજે આ રબરીયા હલવાની રેસીપી હું તમારી માટે લઈને આવી છું। આ બધાનો ફેવરેટ હોય છે, આમાં પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતની જરૂર છે અને પરફેક્ટ જે ટિપ્સ હું તમને કહેવાની છું તે સમજવાની જરૂર છે। જો તમે રીત માપ પરફેક્ટલી સમજી જશો તો એકદમ પરફેક્ટ બજાર જેવો ટ્રાન્સપેરન્ટ રબરી હલવો તમે પણ ઘરે બનાવી શકશો। તો ફ્રેન્ડ્સ, જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે। આ વિડીયોમાં હું તમને ગ્રામ મેઝરમેન્ટ અને કપ મેઝરમેન્ટ બંને રીતે બતાવવાની છું, તો તમારાથી ભૂલ બિલકુલ પણ નહીં થાય। તો અહીંયા મારી પાસે આ 250 ml નો કપ છે અને એક કપ ભરીને આપણે અહીંયા કોર્નફ્લોર લઈશું અને વજનમાં તે 134 ગ્રામ છે। 2-5 ગ્રામ ઉપર નીચે થાય તો ચાલે, પણ વધારે ફરક ના હોવો જોઈએ। હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 કપ ખાંડ લીધી છે અને વજનમાં તે 500 ગ્રામ જેટલી થાય છે, એટલે 498 ગ્રામ એપ્રોક્સિમેટ 500 ગ્રામ જેટલી ખાંડ છે। અહીંયા કોર્નફ્લોર તમે 125 ગ્રામથી 140 ગ્રામની વચ્ચે લઈ શકો છો અને 500 ગ્રામ તમારે ખાંડ લેવાની છે। જો વાટકીથી મેઝરમેન્ટ લેતા હોય તો 1 વાટકી કોર્નફ્લોર લેવાનો છે, 2 વાટકી ખાંડ લેવાની છે અને કોર્નફ્લોરમાં આપણે પાણી ઉમેરીશું। પાણી થોડું થોડું ઉમેરવાનું છે, પણ પાણી આપણે 3 ગણું ઉમેરવાનું છે, એટલે આપણે અહીંયા 1 કપ કોર્નફ્લોર લીધો છે તો 3 કપ આપણે તેમાં પાણી ઉમેરીશું। તો પહેલાં મેં 1 કપ ઉમેર્યું, તેને સારી રીતે મિક્સ કરી લીધું, તેમાં બિલકુલ પણ લમ્સ ના હોવો જોઈએ અને ત્યારબાદ આપણે તેમાં 2 કપ પાણી ઉમેરીશું। અહીંયા જો તમે વાટકીનું માપ લેતા હોય તો તમારે વાટકી સરખી જ રાખવાની છે, એટલે કે જે વાટકીમાં તમે કોર્નફ્લોરનો માપ લેતા હોય તે જ વાટકીથી તમારે ખાંડ, પાણી અને ઘી લેવાનું છે। હવે અહીંયા હું 1/2 કપ ઘી લઉં છું અને ઘીનું આપણે વજન કરી લઈએ તો તે 112 ગ્રામ જેટલું થાય છે। એપ્રોક્સિમેટ તમે ઘી પણ 110 ગ્રામથી 125 ગ્રામ સુધી લઈ શકો છો, તેનાથી વધારે નથી લેવાનું અને તેનાથી ઓછું નથી લેવાનું। આ મારો કપ જે છે તે 125 ml નો છે। હવે ફ્રેન્ડ્સ, અહીંયા જે પણ ટ્રેમાં તમારે હલવાને સેટ કરવા મૂકવાનો હોય તેને પહેલેથી જ આ રીતે ગ્રીસ કરીને રાખવાનું, તેમાં બટર પેપર મૂકી તેને પણ આપણે ગ્રીસ કરીશું। અહીંયા ગ્રીસ કરવા માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે, તમે બટર અથવા તેલનો ઉપયોગ પણ કરી શકો છો। હવે એક પેનમાં આપણે ખાંડ ઉમેરીશું, 2 કપ ખાંડ છે અને તેની સામે આપણે 1 કપ પાણી લેવાનું છે। 250 ml મેં પાણી લીધું છે, 500 ગ્રામ ખાંડ છે। હવે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે ખાંડને ડિઝોલ્વ કરી લઈએ, એટલે તેની ચાસણી તૈયાર કરીએ અને ત્યારબાદ આપણે તેમાં 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેરવાથી ચાસણી જે છે તે ક્રિસ્ટલાઇઝ નહીં થાય અને તમારો હલવો એકદમ પરફેક્ટ બનશે। હવે કોર્નફ્લોર જે છે તે નીચે બેસી જતો હોય છે, એટલે તેને એક વખત ચલાવીને આપણે આ ચાસણીમાં ઉમેરવાનો છે। અહીંયા કોઈ તારની ચાસણી નથી કરવાની, બસ તમારી ખાંડ ઓગળે તેટલી વાર સુધી જ તેને થવા દેવાનો છે અને ત્યારબાદ આ કોર્નફ્લોરવાળું મિશ્રણ ઉમેરવાનું છે। ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું, થોડી વારમાં જ આ મિશ્રણ જે છે તે ઘટ થવા લાગે છે, તમે જોઈ શકો છો। કન્ટિન્યુઅસલી તેને ચલાવવાનું છે, આ સમય તમારે તેને બિલકુલ છોડવાનું નથી, નહીં તો તે નીચે બેસી જશે અને નીચે એકદમ ઘટ થશે અને ઉપરથી પાણી પાણી રહી જશે અને તેમાં ગાંઠો પડવા લાગશે। તો કન્ટિન્યુઅસલી ચલાવશો, એકદમ ફાસ્ટ ચલાવશો તો આ રીતનું મિશ્રણ તૈયાર થશે, તમે જોઈ શકો છો બિલકુલ પણ લમ્સ ફ્રી આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। ગેસની ફ્લેમને હવે આપણે બિલકુલ સ્લો પર રાખીશું અને હવે આવે છે મેઇન ટીપ, આની અંદર ઘી ઉમેરવાની। તો ઘી આપણે 1 ચમચી ઉમેરવાનું છે અને એ ઘીને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે। મિશ્રણની અંદર ઘી જે છે તે સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ, એટલે કે ઉપર રહેવું ના જોઈએ, તે રીતે મિક્સ થવું જોઈએ। તો લગભગ 1 મિનિટ સુધી મેં તેને કન્ટિન્યુઅસલી ચલાવ્યું છે અને ઘી બધું મિક્સ થઈ ગયું છે। ફરીથી આપણે તેમાં 1 ચમચી ઘી ઉમેરવાનું છે, એક સાથે ઘી નથી ઉમેરવાનું, અહીંયા 1-1 ચમચી ઘી ઉમેરવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરવાનું છે। જો તમે એક સાથે પહેલેથી જ બધું ઘી ઉમેરી લેશો તો મિશ્રણમાં ઘી સારી રીતે એબ્ઝોર્બ નહીં થાય અને તમારો હલવો જે છે તે સારો નહીં બને, એટલે 1-1 ચમચી ઉમેરવાનું છે અને ચલાવતા જવાનું છે।
आ हलवो बनावती वक्त जे जे बातों ध्यान रखवानु छे ए बधीज बातों हूँ तमारी साथे अहीं करी रही छूँ अने तमारे कोई पण स्टेप मिस नथी करवानो। जो तमारे हलवा ने रबरियो बनावो होय तो तमारे बधा स्टेप्स फॉलो करवाना रहेशे। आम खूब ज ईजी रेसिपी छे पण अमुक जे तेनी टिप्स छे ने ते जाणवी खूब ज जरूरी छे अने ते तमे जाणी जशो अने ते प्रमाणे जो तमे हलवो बनावशो ने तो तमारो हलवो रबरियो बनवानो ज छे। अहींया घणा लोकोना मेसेज आव्या हता के अमे हलवो तो बनावीए छे पण अमारो हलवो रबरियो नथी बनतो, खेंचातो नथी, तो ते कई रीते बनावो ते अमने शीखवाड़ो। एटले आजे हूँ स्पेशियली ते लोको माटे ज आ वीडियो लईने आवी छुं। अने जो तमने मारो आजनो वीडियो गमे तो लाइक करजो अने तमारा फ्रेंड्स साथे आ रेसिपीने शेर करजो। अहींया जो हूँ वीडियो ने स्कीप करीने तमने बताऊँ तो तमने समझाय नहीं अने तेटला माटे ज हूँ तमने थोड़ूक फास्ट फॉरवर्ड करीने आ वीडियो बतावी रही छूँ। पण मैं कोईपण स्टेप मिस नथी कर्यो अने कोईपण वस्तु ने मैं स्कीप नथी करी एटले कट नथी कर्यो। फ्रेंड्स धीरे धीरे करीने आपणे अहींया घी उमेरता जई रह्या छीए अने तेने आपणे मिक्स करता जई रह्या छीए अने जेम जेम घी मिक्स थाय छे तेम तेम आपणुं आ मिश्रण जे छे ते शाइनी थवा लाग्युं छे। तमे जोई शको छो पहेला करता ते घणुं शाइनी थई गयुं छे, तेनो कलर पण चेन्ज थवा लाग्यो छे। तो एकदम सरस तेनी अंदर शाइन आवी गई छे, एकदम सरस तेनो कलर थयो छे। बधुं ज घी धीरे धीरे करीने मैं उमेरी लीधुं छे ने एक एक चमची करीने ज उमेरवानुं छे अने गैसनी फ्लेमने स्लो टू मीडियम पर राखीने ज आ प्रोसेस करवानी छे। तमने थशे कि गैसने फूल उपर राखीने आपणे फटाफट हलवो बनावी लईए तो तमारो हलवो बराबर बनशे नहीं अने ते तमे बनावशो पछी ब्रेक थशे अथवा रबड़ियो तो नहीं ज बने। आम तो आ हलवो बनावो खूब ज ईजी छे पण आनी अंदर थोड़ोक समय लागे छे अने पेशन्सनी जरूर छे, तमारे थोड़ी धीरज राखवी पड़शे कारण कि धीमा तापे थाय एटले वार तो वधारे लागे, एटले पेशन्स राखीने तमारे काम करवानुं छे। अत्यारे मैं अर्धी चमची ऑरेंज फूड कलर एड कर्यो छे, लिक्विड फूड कलरनो मैं अहीं उपयोग कर्यो छे, तेना माटे मैं अर्धी चमची जेटलो यूज कर्यो छे अने तेने आपणे सारी रीते मिक्स करी लीधुं छे। जो तमारी पासे पाउडर फॉर्ममां कलर होय तो अर्धी चमची पाणीमां तेने मिक्स करी अने पछी तमारे उमेरवुं जेथी करीने ते एकदम सरस रीते मिक्स थई जशे अने फटाफट मिक्स थशे। હવે આ સમયે આપણે 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું અને 5-6 ડ્રોપ્સ જેટલો કેસરનો એસન્સ ઉમેરીશું। તમે અહીંયા કેસરનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં અત્યારે એસન્સ ઉમેર્યું છે અને આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ। હવે ત્યારબાદ આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલા આપણે મેલન સીડ્સ એટલે કે મગજતરીના બી ઉમેરીશું, તેને પણ આપણે મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી આપણે તેને કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું। અત્યારે તમને એવું લાગી રહ્યું છે કે આ હલવો તૈયાર છે એટલે આપણે તરત જ તેને બાઉલમાં કાઢી રહીએ, પણ આ હલવો હજી હાફ કૂક થયો છે, કાચો છે, હજી આ રબરિયો નથી બન્યો અને હજી આ કૂક પણ નથી થયો। જો આ સમયે તમે હલવાને કાઢી લેશો તો તે બરોબર રીતે સેટ નહીં થાય, કાચો લાગશે અને ખાતી વખતે બિલકુલ પણ રબરિયો નહીં હોય। ચેક કરવાની હું રીત પણ તમને બતાવી દઉં છું। આ રીતે પ્લેટમાં થોડુંક મિશ્રણ કાઢીશું, થોડુંક તેને ઠંડુ થવા દઈએ, પછી આપણે તેને આ રીતે હાથમાં લઈશું। તમે જોઈ શકો છો તરત જ તે નીચે પડી જાય છે, ખેંચાતું નથી રબરની જેમ, એટલે હજી તે કાચો છે। કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને સ્લો ઉપર જ રાખવાની છે અને ત્યાં સુધી આપણે તેને ચલાવીશું જ્યાં સુધી તે રબરિયો ના બને, જ્યાં સુધી તે ખેંચાય તેવો ના બને ત્યાં સુધી આપણે ચલાવવાનું છે। તમને થશે કઈ રીતે ખબર પડે, તો તમે જોઈ શકો છો કે મેં તેને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવ્યું છે અને હલવો જે છે તે ધીરે ધીરે ટ્રાન્સપેરન્ટ થઈ રહ્યો છે। આ જેવો હલવો જે છે તે ટ્રાન્સપેરન્ટ થવાની શરૂઆત થઈ ગઈ છે, એકદમ સરસ રીતે ટ્રાન્સપેરન્ટ બની રહ્યો છે અને ચલાવતી વખતે પણ થોડું ડિફિકલ્ટ લાગે છે, એટલે કે થોડો તે હાર્ડ બનતો જાય છે, તો આપણે તેને કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેવાનું છે। જ્યાં સુધી આમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી તેને ચલાવવાનું છે અને ધીરે ધીરે ઘી પણ છૂટવું પડશે અને તે પેન પણ છોડવા લાગશે અને હલવો જે છે તે એકદમ ટ્રાન્સપેરન્ટ કાચ જેવો દેખાવા લાગશે। મેં આ હલવાને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવ્યું છે, સ્ટાર્ટિંગથી એન્ડ સુધી આ હલવો બનાવતી વખતે લગભગ 50 મિનિટનો સમય થયો છે। ચાસણીમાં આરારોટ ઉમેર્યા બાદ હલવો તૈયાર થયો ત્યાં સુધી 50 મિનિટનો સમય લાગ્યો,
અને ગેસની ફ્લેમને મેં સ્લો ઉપર રાખીને જ આ હલવાને કૂક કર્યો છે। જો તમે હલવો બનાવતા હોય અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તમે હલવો બનાવશો તો હલવો ફટાફટ આ રીતે ચડી જશે, પણ તમારો હલવો જે છે તે રબરિયો નહીં બને, પરફેક્ટ નહીં બને અને ટ્રાન્સપેરન્ટ પણ નહીં બને। તો હલવાને પરફેક્ટ રીતે રબરિયો બનાવવા માટે તમારે ઘણી ધીરજ રાખવી પડશે અને પેશન્સ રાખવું પડશે અને આ રીતે તેને ચલાવતા રહેવાનું છે। આ હલવાએ પેન તો ક્યારનું છોડી દીધું છે, પણ હજી તેમાંથી ઘી છૂટું નથી પડ્યું અને અહીંયા હું તમને બતાવું, તેની ટ્રાન્સપેરન્સી તમે જોઈ શકો છો, વધારે ટ્રાન્સપેરન્ટ થતું જ જાય છે। તે તો એકદમ સરસ રીતે ટ્રાન્સપેરન્ટ થઈ ગયું છે અને હવે આ હલવામાં ઘી જે છે તે છૂટું પડવાની શરૂઆત થઈ છે। તો અહીંયા ઘી છે છૂટું પડવા લાગ્યું છે બધી બાજુએથી। તમને પોતાને જ ખ્યાલ આવી જશે કે હવે આ હલવો તૈયાર છે, એટલો ટ્રાન્સપેરન્ટ થાય છે અને એટલું તેમાંથી ઘી છૂટું પડવા લાગે છે। આ હલવાને આપણે ચેક કરીશું કે તે બરોબર બન્યો છે કે નહીં, અને ચમચાથી હું તેને ઉપર કરી રહી છું તો તમે જોઈ શકો છો કે તે ખેંચાઈ રહ્યું છે। આપણે પ્લેટમાં થોડોક હલવો કાઢ્યો, થોડુંક તેને ઠંડુ થવા દઈશું અને પછી હું તમને અહીંયા બતાવું। તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં તે ખેંચાઈ રહ્યો છે। હજી આપણે તેને 2 મિનિટ માટે કૂક કરવાની જરૂર છે, પણ આ હલવો જે છે તે રબરની જેમ ખેંચાઈ રહ્યો છે। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી આ હલવો તૈયાર થઈ ગયો છે, દેખાવમાં એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ જાય, બધી બાજુએથી ઘી છૂટું પડી જાય અને આ રીતે ખેંચાય એટલે આપણો હલવો જે છે તૈયાર છે। ઘણા લોકો હલવો થોડોક ટ્રાન્સપેરન્ટ થાય એટલે એમને એવું લાગે કે થઈ ગયું છે અને તે તરત જ ઉતારી દે, પણ હલવાને ફક્ત ટ્રાન્સપેરન્ટ નથી કરવાનો, તેમાંથી ઘી પણ છૂટું પડવું જોઈએ અને આ રીતે ખેંચાવવું પણ જોઈએ। આ 3 વસ્તુ જ્યારે કમ્બાઈન થાય અને તમને દેખાય કે આ 3 વસ્તુ થઈ ગઈ છે, પછી જ તમારે હલવાને ટ્રેમાં કાઢવાનો છે। ગેસને બંધ કરીને મેં આ પેનને નીચે ઉતારી લીધું છે અને તમને હું બતાવી દઉં કે ઘી કેટલું છૂટું પડ્યું છે અને કઈ રીતે છૂટું પડ્યું છે। હવે તરત જ આપણે તેને ટ્રેમાં કાઢી લઈએ, જેમાં આપણે હલવાને સેટ કરવાનો હોય તેની અંદર આપણે તેને કાઢી લઈએ અને મગજતરીના બી અને પિસ્તા ફ્લેક્સથી આપણે તેને ગાર્નિશ કરીશું। મેં અહીંયા ઓરેન્જ કલરનો હલવો બનાવ્યો છે એટલે મેં તેમાં કેસર એસેન્સ ઉમેર્યું છે। તમે ઈચ્છો તો જો ગ્રીન કલરનો હલવો બનાવતા હોય તો તમે તેમાં પિસ્તા એસેન્સ ઉમેરી શકો છો, લાલ કલરનો બનાવવો હોય તો તમે તેમાં રોઝ એસેન્સ ઉમેરી શકો છો। અહીંયા હલવાની ટ્રાન્સપેરન્સી તમને દેખાઈ રહી હશે અને હલવાને મેં 3 કલાક માટે સેટ થવા માટે મૂકી દીધો હતો। 3 કલાક થઈ ગઈ છે, એકદમ સરસથી ઠંડો થઈ જાય પછી આપણે તેને ડિમોલ્ડ કરવાનો છે। આ રીતે જેમ જેમ હલવો ઠંડો થશે તેમ તેમ તે વધારે સ્ટ્રેચેબલ એટલે કે રબરિયો થતો જશે। આપણે આમાંથી પહેલાં બટર પેપર આ રીતે અલગ કરીએ। અહીંયા હલવાને જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણો હલવો કેટલો પરફેક્ટ બન્યો છે અને કેટલો રબરિયો છે અને કેટલો સરસ ટ્રાન્સપેરન્ટ બન્યો છે। અત્યારે હું એને કટ કરી રહી છું, કટ કરતી વખતે પણ થોડીક તકલીફ પડે છે કારણ કે રબરિયો છે એટલે તેમાં થોડીક વધારે વાર લાગે છે। આ રીતે સ્ટ્રેચ કરતા જઈને આપણે તેને કટ કરવાની જરૂર રહે છે, છરીથી ઇઝીલી નહીં કપાય એટલે મેં પીઝા કટરથી જ તેને કટ કર્યો છે અને તેનાથી તે ઇઝીલી કટ થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને આ રબરિયા હલવાની રેસીપી સમજાઈ ગઈ હશે, ક્યાં સુધી તેને કૂક કરવાનું હશે તે પણ મેં તમને જણાવી દીધું છે, એટલે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો। અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ટ્રાન્સપેરન્ટ અને એકદમ પોચો આપણો આ રબરિયો હલવો તૈયાર થયો છે અને એકદમ સરસ ઘી નીકળી રહ્યું છે। દેખાવની સાથે સાથે આ રબરિયો હલવો ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બન્યો છે અને બજાર કરતાં પણ ખૂબ જ સરસ બન્યો છે કારણ કે દેશી ઘીનો બનેલો છે। હલવો સારી રીતે ઠંડો થઈ જાય પછી તમે તેને આ રીતે પ્લાસ્ટિકના પેપરમાં રેપ કરી શકો છો અને આ રીતે રેપ કરીને તમે કોઈની પણ આગળ આ હલવો મૂકશો ને તો તેમને ખબર જ નહીં પડે કે તમે આને ઘરે બનાવ્યો છે। એકદમ બજાર જેવો, ટેસ્ટી પણ એટલો અને પરફેક્ટ પણ એટલો। તો ફ્રેન્ડ્સ, આ વિડીયો બનાવવા પાછળ મને ઘણી મહેનત લાગી છે, એકદમ પરફેક્ટ રેસીપી શોધવા માટે ઘણો સમય ગયો છે અને પરફેક્ટ રીત સાથે જ મેં તમને આખો વિડીયો બતાવ્યો છે। તો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો
જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે. ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.